हेलो स्टूडेंट्स, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनों हार्दिक स्वागत है। धोरण 11 मैथमेटिक्स चैप्टर नंबर 6 सुरेख हसमदा नो लेक्चर नंबर 7 सॉरी सेकेंड। गई काले आपणे थियरी अने अमुक 14-15 दाखला जोयेला। थियरी एवं कहती थी कि कोई ऋण संख्या वड़े गुणाकार के भागाकार करो तो असमता बदलाय, बाकी कोई फेरफार थाय नहीं। ऋण संख्या वड़े गुणाकार के भागाकार करो तो असमता बदलाय। एन नी बात करता होय तो प्राकृतिक संख्या नो गण, डबल्यू नी बात करता होय पूर्ण संख्या नो गण, झेड नी बात करता होय पूर्णांक संख्या नो गण, आर नी बात करता होय तो अंतराश, आर नी बात करता होय तो अंतराश। एना ज कंटिन्यू आपणे आगळ दाखला જોઈએ। એના પછીનો દાખલો નંબર જે તમે આપતા હોય તે 3x-4/2। બોલું છું 4 સરખો થાય કે ના થાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x+1/4-1। 3x-4/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x+1/4-1। આવા દાખલામાં પહેલા મેં કીધું તેમ બંને બાજુ લસા લઈ લો તો 3x-4/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x+1/4/4। 4 વડે લસા લીધો આપણે, આપો સાદુરૂપ તો 3x-4/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x-3/4। ક્રોસ ગુણાકાર કરશો તો પણ ચાલશે, અથવા 4ને અહીંયા ઉપર લઈ લો તો 4/2 એટલે 2, બંને કિંમત ધન છે, અસમતા બદલાવાની નથી। બંને કિંમત ધન છે, અસમતા બદલાવાની નથી, હા કે ના? તો કરી નાખીએ, ડાયરેક્ટ હું 2 લખું છું, ચાલશે? તો 2 × 3x-4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x-3। 2 × 3 = 6x, 2 × 4 = 8, x-3। x ને ડાબી બાજુ લઈ લો, 6x માંથી x થાય તો 5x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -3 + 8, 5x એઝ ઇટ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -3 + 8 એટલે 5। 5 વડે ભાગાકાર, 5 ધન છે, અસમતા બદલાય નહીં, તો x ની કિંમત 1 અથવા 1 કરતા મોટી। આરમાં આપણે ઉકેલ જોઈએ છે, ઉકેલ શેમાં જોઈએ છે? આરમાં ઉકેલ તો 1 કરતા મોટી, તો 1 અથવા 1 કરતા મોટી, સવૃત 1 થી ઇન્ફાઇનાઇટ યાદ રહેશે પાક્કું? તો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ। એના પછી કંઈક આપ્યું છે 24x < 100। 24x < 100, 24 ધન છે, લઈ જાઓ છેદમાં, અસમતા ન બદલાય, 100 ના છેદમાં 24। ચલો x < 100, 100 નો 4 વડે ભાગાકાર 25, 24 નો 4 વડે ભાગાકાર 6, 25 ના છેદમાં 6 કરતા નાની। 25 ના છેદમાં 6 એટલે 6 × 24, 4 પોઈન્ટ સમથિંગ આવશે, 4 પોઈન્ટ સમથિંગ કરતા નાની। આપણે બધામાં ઉકેલ લખીએ, ચાલો એનમાં તો કઈ કઈ આવે, 1 2 3 4, ડબલ્યુમાં કઈ કઈ આવે તો કે 0 1 2 3 4, ઝેડમાં કઈ કઈ આવે તો કે −1 0 1 2 3 અને 4, આરમાં કઈ આવે તો કે −∞ થી ઘણા 4 લખે, ના ભાઈ, 4 કરતા મોટી અને 4 પોઈન્ટ સમથિંગ કરતા નાની, તો 25 ના છેદમાં 6 લખાય, હા કે ના? લેસ ધેન છે એટલે અંતરાલ આવશે વિવૃત, લેસ ધેન છે એટલે અંતરાલ આવશે વિવૃત, ગોટ ઇટ? આગળના દાખલા તરફ જઈએ તો −12x < 30, એક્સ ની સાથે ગુણાકારમાં −12 છે, કરો બંને બાજુ −12 વડે ભાગાકાર, તો 30 ના છેદમાં −12 ગ્રેટર ધેન નું બની જાય લેસ ધેન, કેમ કે ઋણ સંખ્યા વડે ગુણાકાર, −12 − 12 કેન્સલ, તો x < 30 30 ના અડધા 15, −12 ના અડધા 6, હજી ભાગ ચાલે એવી શક્યતા છે, x + 3 વડે ભાગ ચાલે તો 5 અને −2, તેનો મતલબ એક્સ ની કિંમત −5/2 કરતા નાની, −5/2 કરતા નાની, ઋણ સંખ્યાથી પણ નાની, પ્રાકૃતિક કોઈ આવવાની નથી, પૂર્ણાંક પણ કોઈ આવવાનું નથી, ઝેડમાં મળશે, આરમાં ઉકેલ જોઈતો છે, તો ઉકેલ ગણ −∞ થી −5/2 અંતરાલ વિવૃત, −∞ થી −5/2 અંતરાલ વિવૃત, ગોટ ઇટ? પક્કું?
અને પછીનો દાખલો કે આવા સેમ દાખલા છે તમારે હોમવર્કમાં કરવાના છે. નંબર એક લખતા થજો, લાઇનમાં જ લખવાના છે, 5x-3 <3 x 3 લેસ ધેન 7. નંબર બે 3x+8, 3x+8 ગ્રેટર ધેન 2. નંબર ત્રણ 3x+8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. નંબર ફોર બધામાં ઉકેલો ભાઈ, એનમાં, ડબલ્યુમાં, ઝેડમાં અને આરમાં. ચલો નંબર ત્રણ થઈ ગયો. ચોથો 4x+3 <5x+7 3x-7 <5x-1 પછીનો દાખલો 3x-1 <2x-3 ત્રણે ત્રણમાં જવાબ આપો. અને પછીનો દાખલો 3x+2 <1x-1 અને પછીનો દાખલો ટીક માર્ક સાથે હું અહીંયા ગણાવું છું, x+x/2+x/3 <11. આગળ કીધું તેમ આવી અલગ અલગ સંખ્યા હોય ત્યારે પહેલાં લસા લઈ લો. ચલો લસા કેટલો મળે, તો કે 3×2 = 6 મળે. હા કે ના? 6 વડે ગુણાકાર 6x, 2 વડે ગુણાકાર 3x + 2x, ના છેદમાં 6 <11. 6 કાઢવા હોય તો આમ સામે લઈ જાઓ તો ચાલશે, નહીંતર બંને બાજુ 6 વડે ગુણાકાર કરો તો પણ ચાલશે. 6 ધન છે તો અસમતા બદલાવાની નથી. 6 ને 3 9 9 ને 2 11x + 11×6 66, 11 વડે કરો ભાગાકાર, x <66/11 તો x <6, x ની કિંમત 6 કરતા નાની, x ની કિંમત 6 કરતા નાની. હવે ઉકેલ તમારે લખવાનો બરાબર. એના પછીનો x/3 <1x/3 <2+1 આગળ કીધું તેમ તેના લસા લઈ લો જમણી બાજુ, તો x+2/2 ને અહીંયા, 3 ને અહીંયા, બંને ધન છે, અસમતા બદલાય નહીં, તો 2x <3x+6 x વાળા ડાબી બાજુ રાખો તો 2x માંથી 3x જાય તો -x <6 આપણે જવાબ x નો જોતો છે, -x નો નહીં. કરો બંને બાજુ માઇનસ વડે ગુણાકાર, અસમતા બદલાઈ જાય, x <-6. ચલો ઉકેલ ગણ એને r માં કીધું હોય, x <-6 ઉકેલ ગણ r માં, તો -∞ થી -6 યાદ રહેશે પક્કું. એના પછીનો દાખલો 3×x-2 <5 2-x/3 બંને બાજુ લસા અલગ અલગ આપેલો છે, એક કરતા વધારે સંખ્યા કોઈ પણ એક બાજુ નથી, એટલે અલગ અલગ લસા લેવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ 3 આ બાજુ 5 આ બાજુ બંને પોઝિટિવ જ છે. 3×3 = 9 <x-2 5×5 = 25 <2-x 9 નો x વડે ગુણાકાર 9x 9 દુ 18 <25 દુ 50 -25x હા કે ના? -25 ને લઈ લ્યો ડાબી બાજુ એટલે 34x <50 + 18 તો બોલો 34x + 50 = 68 34 વડે ભાગાકાર, x <2 x ની કિંમત 2 કે 2 કરતા નાની, x ની કિંમત 2 કે 2 કરતા નાની ઉકેલ લખવો હોય ઉકેલ ગણ r માં, તો -∞ થી 2 સંવૃત અંતરાલ આવડશે. એના પછીનો દાખલો એ પણ અગત્યના દાખલા કહી શકાય, 1/2 3x/5+4 <1/3 x-6 પહેલા તો અંદર કાઉન્સ છે તો કાઉન્સની અંદર લસા લઈ લો, તો 1/2 3x 5×4 = 20 ના છેદમાં 5 <1/3 x-6 ના છેદમાં 3
ડાબી બાજુ 5 અને 2 ગુણાકારમાં છે છેદમાં, તો 5 ગુણ્યા 2 એટલે 10, 10 ને લઈ લો સામે ઉપર, 3 ને લઈ લો ડાબી બાજુ અહીંયા ઉપર, બંને ધન છે, અસમતા બદલાય નહીં. તો 3 3 9 એક્સ, 20 તેરી 60, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 દુ 10 એક્સ, 5 દુ 10 નો 6 વડે 10 6 60. 10x પોઝિટિવ ડાબી બાજુ લઈ લો, નેગેટિવ 9x માંથી 10x જાય, લખવું પડશે 9x માઇનસ 10x માઇનસ 60 માઇનસ 60. 9x માંથી 10x જાય તો માઇનસ x, 60 60 120, બંને બાજુ માઇનસ માઇનસ વડે ગુણાકાર, અસમતા બદલાઈ જાય, x ની કિંમત 120 કે એના કરતા નાની, 120 કે એના કરતા નાની, તો જવાબ આવશે માઇનસ ઇન્ફિનિટી થી 120, માઇનસ ઇન્ફિનિટી થી 120 યાદ રહેશે. આગળ જઈએ અને પછીનો દાખલો. 2 ઇન્ટુ 2x પ્લસ 3 લેસ સોરી માઇનસ 10 લેસ ધેન 6 ઇન્ટુ x માઇનસ 2, 6 ઇન્ટુ x માઇનસ 2 કરો અંદર, પહેલાં તો ગુણાકાર, 2 નો 2 વડે 4x, 2 નો 3 વડે 6 માઇનસ 10, અહીંયા તો કે 6x માઇનસ 12 સાદરૂપ આપો, 4x એ જ રીતે 6 માંથી 10 થાય માઇનસ 4 લેસ ધેન 6x માઇનસ 12. 6x પોઝિટિવ ડાબી બાજુ લઈ લો, નેગેટિવ 4x માઇનસ 6x લેસ ધેન માઇનસ 12 વત્તા 4, 4x માંથી 6x જાય તો માઇનસ 2x, માઇનસ 2x લેસ ધેન 12 માંથી 4 જાય તો માઇનસ 8, બંને બાજુ માઇનસ માઇનસ વડે ગુણાકાર, અસમતા બદલાય, 4 2 વડે ભાગાકાર, 8 ભાગ્યા 2 એટલે 4, 8 ભાગ્યા 2 એટલે 4. એનમાં જવાબ માગ્યો હોય તો 4 કરતાં મોટી કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય? 5થી, 5 6 7 8 ડોટ ડોટ ડોટ. ડબલ્યુમાં માગ્યો હોય તો પણ આ કિંમત 5 6 7 8 ડોટ ડોટ ડોટ. ઝેડમાં માગ્યો હોય તો પણ આ જ કિંમત 5 6 7 8 ડોટ ડોટ ડોટ. પણ આરમાં માગેલો હોય તો 4 કરતા મોટી, 4થી લઈને ઇન્ફિનિટી, 4થી લઈને ઇન્ફિનિટી યાદ રહેશે. હજી એક દાખલો આવી જાય એવી શક્યતા છે. સાડત્રીસ માઇનસ 3x પ્લસ 5, 37 માઇનસ કૌંસમાં 3x પ્લસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x માઇનસ 8 ઇન્ટુ એક્સ માઇનસ 3 સાદરૂપ આપો. 37 એઝ ઇટ ઇઝ માઇનસ 3x માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x માઇનસ 8x માઇનસ માઇનસ પ્લસ 8 તેરી 24. 37 માંથી 5 જાય તો 32 માઇનસ 3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9x માંથી 8x જાય તો x વત્તા 24. x પોઝિટિવ છે ડાબી બાજુ લઈ લો, નેગેટિવ માઇનસ 3x માઇનસ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24 માઇનસ 32. માઇનસ 3x માઇનસ x એટલે માઇનસ 4x, 24 માંથી 32 જાય તો માઇનસ 8, બંને બાજુ માઇનસ, કેન્સલ નહીં ભાઈ, માઇનસ વડે ગુણાકાર, તો 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8, હા કે ના, 4 ધન છે, 4 વડે ભાગાકાર, 8 ભાગ્યા 4, x ની કિંમત 2 કે 2 કરતા નાની, માઇનસ ઇન્ફિનિટી થી 2 સૌરૂત અંતરાલ, માઇનસ ઇન્ફિનિટી થી 2 સૌરૂત અંતરાલ યાદ રહેશે. તો જોઈએ હજી આગળના દાખલા. ચલો એના પછીનો દાખલો. x upon 4
less 5x minus 2 by 3 minus 7x minus 3 by 5. 7x minus 3 by 5. અગત્યનો દાખલો કહી શકાય. પહેલા તો જમણી બાજુ અલગ અલગ કિંમત છે તો ત્યાં લસા લેવાની ટ્રાય કરીએ. એક્સ અપોન ફોર લેસ વેસ ક્રોસ ગુણાકાર હા કે ના, 5 ગુણ્યા 5x માઇનસ 2 માઇનસ 3 ગુણ્યા 7x માઇનસ 3 ના છેદમાં 15. ચાલો તો એક્સ અપોન ફોર લેસ 5 ગુણ્યા 5 25x, 5 ગુણ્યા 2 10 માઇનસ 7 તેરી 21x માઇનસ માઇનસ 3 તેરી 9 ના છેદમાં 15. સાદરૂપ આપો એક્સ અપોન ફોર લેસ 25x માંથી 21x જાય તો 4x, 9 માંથી 10 જાય તો માઇનસ 1 ના છેદમાં 15. કરો ક્રોસ ગુણાકાર 15x 4 ગુણ્યા 4x માઇનસ 1 15x ચોકે ચોકે 16x માઇનસ 4 હા કે ના, 16x ને લઈ લો ડાબી બાજુ તો 15x માઇનસ 16x લેસ ધેન માઇનસ 4 માઇનસ એક્સ લેસ ધેન માઇનસ 4 બંને બાજુથી માઇનસ કાઢવા હોય માઇનસ વડે ગુણાકાર એક્સની કિંમત 4 કરતાં મોટી આરમાં જવાબ જોતો હોય તો 4 થી ઇન્ફિનિટી. એવો ને એવો જ એક દાખલો 2x માઇનસ 1 બાય 3 ગેટર ધેન ઓર ઇક્વલ ટુ 3x માઇનસ 2 બાય 4 માઇનસ 2 માઇનસ x બાય 5 2 માઇનસ x બાય 5 જમણી બાજુ બે અલગ અલગ કિંમત છે લસા લઈ લઈએ પહેલા તો 2x માઇનસ 1 બાય 3 ગેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 નો ગુણાકાર 3x માઇનસ 2 સાથે માઇનસ 4 નો ગુણાકાર 2 માઇનસ x સાથે 5 ચોક 20 આપો સાદુરૂપ 2x માઇનસ 1 બાય 3 ગેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 તેરી 15x 5 2 10 4 2 8 માઇનસ માઇનસ પ્લસ અને 20 તો 2x માઇનસ 1 બાય 3 ગેટર ધેન ઓર ઇક્વલ ટુ 15x ને 4x એટલે 19x 10 ને 8 માઇનસ એટલે 18 ગુણ્યા 20 કરો ક્રોસ ગુણાકાર આ બંને કિંમત ધન છે અસમતા બદલાવાની નથી 20 નો ગુણાકાર 2x માઇનસ 1 સાથે 3 નો ગુણાકાર 19x માઇનસ 18 સાથે 20 ગુણ્યા 2 એટલે 40x માઇનસ 20 બેટર ધેન ઓર ઇક્વલ ટુ 19 તેરી 57x 18 તેરી 54 એક્સ વાળા ભેગા કરીએ તો 40x માઇનસ 57x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 54 વત્તા 20 40 માંથી 57 જાય તો માઇનસ 17x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 34 બંને બાજુ માઇનસ વડે ગુણાકાર અસમતા બદલાઈ જાય તો ચલો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 34 ના છેદમાં 17 એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 એક્સની કિંમત 2 કે 2 કરતા નાની 2 લેવાની તો કે હા માઇનસ ઇન્ફિનિટિવ થી 2 અંતરાલ સંવૃત માઇનસ ઇન્ફિનિટિવ થી 2 અંતરાલ સંવૃત યાદ રહેશે આપકો. આગળનો દાખલો થોડીક રકમ વ્યવહારિક છે જોઈએ. એક વિદ્યાર્થી ધોરણ 11ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે 62 અને
48 गुण મેળવે છે. હવે તેને વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ ગુણ કેટલા મેળવવા જોઈએ? હવે તેને વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ ગુણ કેટલા મેળવવા જોઈએ કે જેથી સરેરાશ ઓછામાં ઓછી 60 ગુણ થાય? સરેરાશ ઓછામાં ઓછા 60 ગુણ થાય. એક વિદ્યાર્થી ધોરણ 11 ની પહેલી અને બીજી પરીક્ષામાં 62 અને 48 ગુણ મેળવે છે. વાર્ષિક પરીક્ષામાં તેને ન્યૂનતમ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા. તો આવા વ્યવહારિક દાખલા જ્યાં શરૂ થાય ત્યાં ઉપર લખી દેજો, ઓછામાં ઓછા એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ઓછામાં ઓછા અથવા તો ન્યૂનતમ આપેલું હોય એનો મતલબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. વધુમાં વધુ, વધુમાં વધુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા મહત્તમ. વધુમાં વધુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે મહત્તમ. યાદ રહેશે? તો હવે આપણે બે પરીક્ષાના આપી દીધા, ત્રીજી પરીક્ષામાં કેટલા લેવા કે તેથી સરેરાશ કેટલી થાય? 60 ગુણ. આપણે ધારી લઈએ કે ધારો કે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં x ગુણ પ્રાપ્ત કરે તો સરેરાશ ઓછામાં ઓછી ઓછા 60 ગુણ થાય. તો સરેરાશ એટલે સરાસરી આવી ગયું ને. બે કિંમત આપી હોય બંનેનો સરવાળો ભાગ્યા બે, ત્રણ કિંમત આપેલી હોય ત્રણેયનો સરવાળો ભાગ્યા ત્રણ, હા કે ના? તો એ સરેરાશ. તો ઓછામાં ઓછા 60 ગુણ થાય. તો પહેલી પરીક્ષામાં આપણને ખબર છે કેટલા મેળવા, તો કે 62. બીજીમાં કેટલા? 48. ત્રીજીમાં કેટલા? તો કે x ની સરેરાશ એટલે ભાગ્યા 3. ઓછામાં ઓછા વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ, ઓછામાં ઓછા એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેટલા જોતા? 60. કેટલા જોતા છે? 60 પૂરું. બસ આ ક્વેશ્ચન ખાલી એટલો બનાવવાનો છે. સરવાળો કરો, 62 ને 48 એટલે 110 વત્તા x છેદમાં 3 લેસ ઓર ઇક્વલ ટુ 60. 110 વત્તા એસ, 3 ગુણાય, 3 ધન છે, અસમતા ન બદલાય. તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 માંથી 110, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 70. ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા જોઈએ. ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ? 70. તો વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા જોઈએ. વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ? 70 ગુણ મેળવવા જોઈએ. યાદ રહેશે પાક્કું? ઓછામાં ઓછા એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, વધુમાં વધુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એના પછીનો દાખલો જોઈએ. ચાલો આગળનો દાખલો, એ પણ વ્યવહારિક. બે પૈકીનો પ્રત્યેક પૂર્ણાંક 10 થી મોટો હોય. ટીક કરજો દાખલો. બે પૈકીનો પ્રત્યેક પૂર્ણાંક 10 થી મોટો હોય અને જેમનો સરવાળો 40 થી ઓછો હોય, અને જેમનો સરવાળો 40 થી ઓછો
હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ મેળવો. તેવા ક્રમિક એટલે પાસ પાસે આવતા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો ની જોડ મેળવો. અયુગ્મ આપે કે યુગ્મ આપે, દાખલો એક જ પેટર્ન થી ગણાય. ફરીવાર, બે પૈકીનો પ્રત્યેક પૂર્ણાંક 10 થી મોટો હોય અને એનો સરવાળો 40 થી ઓછો થાય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. જો એક સંખ્યા એક્સ હોય ને તો એના પછીની અયુગ્મ સંખ્યા એક્સ વત્તા 2 થાય. કેમ? માની લો 3 ધારી, 3માં કેટલા ઉમેરો તો 5 આવે? તો કે ભાઈ 2 તો જ 5 આવે ને. 10 ધારી, 10માં કેટલા ઉમેરો તો પછી 12 આવે? કેમ કે 10 છે યુગ્મ છે, એના પછીની યુગ્મ કઈ થાય? તો કે 12. તો એમાં કેટલા ઉમેરવા પડે? તો કે 2. હા કે ના? તો ધારો કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો, ધારો કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો જે છે, પૂર્ણાંકોમાં નાનો પૂર્ણાંક એક્સ છે. અયુગ્મ પૂર્ણાંકોમાં નાનો પૂર્ણાંક કયો છે? એક્સ. તો બીજો અયુગ્મ પૂર્ણાંક, બીજો અયુગ્મ પૂર્ણાંક કયો થાય? એક્સ પ્લસ 2 થાય. બીજો અયુગ્મ પૂર્ણાંક એક્સ પ્લસ 2 થાય. તો બીજી વાત, પક્ષ ઇમ્પ્લાય, પક્ષમાં આપણને આપી દીધું છે કે એક્સ છે એ 10 કરતા મોટો છે, અને બીજું પણ સાથે સાથે પક્ષમાં આપી દીધું છે કે એ બે નો સરવાળો એટલે કે એક્સ વત્તા એક્સ વત્તા 2 નો સરવાળો 40 કરતા નાનો છે. હા કે ના? સાદરૂપ આપીએ, બોલો એક્સ વત્તા એક્સ એટલે 2x વત્તા 2 લેસ ધેન 40, તો 2x લેસ ધેન 38, તો બોલો x લેસ ધેન 90. x ની કિંમત 90 કરતા નાની, x ની કિંમત 90 કરતા નાની, એનો મતલબ 10 કરતા મોટી અને 19 કરતા, સોરી 19, હા 38/2 એટલે 19. તો 10 કરતા મોટી અને 19 કરતા નાની, આવું લખી શકાય? 10 કરતા મોટી અને 19 કરતા નાની, 10 કરતા મોટી અને 19 કરતા નાની, આ x છે. તો બીજી અયુગ્મ પૂર્ણાંક સંખ્યા x વત્તા 2 થાય, એમાં બે ઉમેરજો તો 21, આ બાજુ બે ઉમેરો તો કે 12. તો x વત્તા 2 ની કિંમત તમારે લેવાની 12 અને 21 ની વચ્ચે, 12 અને 21 ની વચ્ચેની. x ની કિંમત ક્યાંથી લેવાની? તો કે 10 અને 19 ની. એટલે x ની કિંમત 10 કરતા નાની, 19 10 કરતા મોટી, x ની કિંમત 10 કરતા મોટી અને 19 કરતા નાની. હા કે ના? x ની કિંમત 10 કરતા મોટી અને 19 કરતા નાની, જ્યારે એની સાથે જે જોડી બનાવવાની છે એમાં અયુગ્મ પૂર્ણાંક લેવાનો છે, એમાં અયુગ્મ પૂર્ણાંક લેવાનો છે. તો ચલો પહેલી જોડી 10 કરતા મોટી એટલે 11, તો 11 ની સાથે જોડી મળે 13, 11 પછીની ક્રમિક 13, 13 સાથે 15, 15 પછી 15 સાથે 17, આ છે 17, તો 17 સાથે 19, આ છે 19, તો આ મળે 21, પણ છેલ્લી લેવાય નહીં. કેમ કે 19 લો તો એનો મતલબ 19 લેવાની, આપણે 19 લેવાની નથી, 19 લેવાની નથી. ગોટ ઇટ? ચાલો, તો 19 લેવાની નથી. તો આજે આગળની સંખ્યા છે બધી x માટે છે, પાછળની જે સંખ્યા છે x પ્લસ 2 માટે છે, પાછળની જે સંખ્યા છે x પ્લસ 2 માટે છે. હા કે ના? ગોટ ઇટ? ખબર પડશે પક્કું? એવો ને એવો જ એક દાખલો છે, આમાં સુધારો કરીએ. એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 70 અને 75, તમે લખો રકમ, મારે લખવાની થતી નથી, 70 અને 75 ગુણ મેળવે છે. હવે તેને વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી તેની સરેરાશ ઓછામાં ઓછી 60 ગુણ થાય? ઓછામાં ઓછી 60 ગુણ થાય. તો આટલું સાફ કરી દઉં છું. ચાલો, તો ધારો કે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં x ગુણ પ્રાપ્ત કરે તો તેની સરેરાશ ઓછામાં ઓછી 60 ગુણ થાય. ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર
इक्वल टू, पहली परीक्षा में कितना मेलवे 70, बीजी में 75, तीजी में एक्स डिवाइड बाय 3, डिवाइड बाय 3 ग्रेटर देन और इक्वल टू, ग्रेटर देन और इक्वल टू 60। आपो साधो 70 70 75 145 वत्ता एक्स 180, एक्स ग्रेटर देन और इक्वल टू 180 में 145 जाए के 35। हाँ के ना, तो विद्यार्थी वार्षिक परीक्षा में ओछा में ओछा 35 गुण मेलवा जोईए, विद्यार्थी वार्षिक परीक्षा में ओछा में ओछा 35 गुण मेलवा जोईए। वर्षे हजी एवा जोड़वाला दाखला है ये आपणे नेक्स्ट लेक्चर में करीशू। ओके।